दोस्तों आज ना वीडियो में हूँ तुमने देखाड़ीश ऑटोमेटिक क्रेडल एटले के ऑटोमेटिक पारणू। आ पारणू झूली रही है, हूँ इन्हें झूलावत नहीं, कोई पण झूलावत नहीं, कोई दोरी पण नहीं। तमे जो आ ऑटोमेटिक छे, इलेक्ट्रिसिटी थी चाले छे, एकदम सेफ छे। अमदावाद ना एक इंजीनियरे आ ऑटोमेटिक क्रेडल एटले के पारणू बनाव्यु छे। तो कई रीते वर्क करे छे अने मानी लो कि तमारे आ परचेज एटले के खरीदी करवी होय तो कई रीते करी शको छो, आनी किंमत केटली छे, केटला टाइम सुधी आ पारणू झूली शके कंटीन्यू, अने आमा कोई करंट लागवानी शक्यता छे के नहीं, बाकी तमाम विगतो आ वीडियो में आपणे जाणीशुं। तो चलो ऑटोमेटिक क्रेडल कई रीते वर्क करे छे ते आपणे आ वीडियो में जोईए। दोस्तों तो आपणी साथे छे ए व्यक्ति के जेमणे आ इलेक्ट्रिक क्रेडल बनाव्युं छे, जेमनुं नाम छे ऋषभभाई शेठ। अने हवे आपणे तेमना गोडाउन जईशुं अने कई रीते तेमनुं जे क्रेडल छे वर्क करे छे ते जोईशुं। तो ऋषभभाई आपणे एक तमे डेमो देखाड़ो कि भाई आ जे छे ऑटोमेटिक क्रेडल ए कई रीते वर्क करे छे अने आनो मेकेनिझम शुं छे। હા, આ ઓટોમેટિક ક્રેડલ અમે ડિઝાઇન કર્યું છે, એમાં કેવું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક મિકેનિઝમ થી ચાલે છે, એટલે ઘડિયાળના લોલકના સિદ્ધાંત પર। એમાં અમે એવું કર્યું છે કે કોઈ બી મેન્યુઅલ ક્રેડલ હોય એને ઓટોમેટિક કન્વર્ટ કરી શકાય એવી સુવિધા આપી છે, અને પ્લસ પાવર ના હોય અને હાથથી હિંચકા નાખવા હોય તો બી આપણે હિંચકા નાખી શકીએ છીએ। એમાં ફીચર્સમાં અમે એક સ્પીડનું ફીચર આપ્યું છે જેથી સ્પીડ ઓછી વધતી કરવી પડે બેબીના વેઇટ પ્રમાણે। પછી ઓન ઓફની સ્વિચ આપી છે જેથી કરીને ઓન ઓફ થઈ શકે, અને ટાઈમરમાં એક ઓપ્શન આપ્યું છે 40 મિનિટ્સ અને કન્ટિન્યુ। 40 મિનિટ્સ એટલે 40 મિનિટમાં બંધ થઈ જાય, કન્ટિન્યુ એટલે આપણે જયારે મેઇન સ્વિચ બંધ કરીએ ત્યારે બંધ થાય। એટલે આને ચાર્જ કરવું પડે? ના, આ પાવર સપ્લાય થી ચાલે, ડીસી વોલ્ટેજ થી ચાલે જેથી કરીને કોઈ કરંટ ના આવે। અચ્છા, કોઈ કરંટ ના આવે। અને કેટલું વજન જે છે આ જે ઓટોમેટિક ક્રેડલ છે વહન કરી શકે? આ ટોટલ બેબી નું વેટ 12 kg હોય ત્યાં સુધી આ ઓટોમેટિક ક્રેડલ ફૂલ સ્પીડ માં ચાલે, એટલે કે 12 kg। 12 kg, હા। અચ્છા, અને માની લો કે વજન જે છે એ ઓછો વજન છે તો એનું કોઈ સેટિંગ કરું કે ભાઈ ઓછા વજન માટે કોઈ સેટિંગ કરી શકાય? ઓછા વજન માટે સ્પીડ ઓછી કરી શકાય, અને પછી આપણે ચાલુ કરવું હોય તો કરાય, અને પ્લસ જેને બી ઓછી સ્પીડ જોઈતી હોય મને કહે તો એ રીતે અમે કસ્ટમાઇઝેશન કરીને આપીએ છીએ। અચ્છા, એટલે આમાં સ્પીડ કઈ રીતે હોય, કેટલી સ્પીડ હોય, એવરેજ કેટલી સ્પીડ હોય? એવરેજ એકદમ જે બાળકને જોઈતી હોય કે પર મિનિટમાં કે 20-30 સ્વિંગ મળતી હોય ઓછામાં ઓછી, એટલી અમે પ્રોવાઈડ કરીએ છીએ। અને કેટલું કન્ટિન્યુ કેટલું ટાઈમ સુધી ચાલે? અમે રિકમેન્ડ કરીએ છીએ કે 2 કલાક પછી 5 કે 10 મિનિટ માટે બંધ કરવું જોઈએ, કેમ કે કોઈ બી વસ્તુ જે કન્ટિન્યુઅસ ચાલે તો ગરમ ના થઈ જાય, ધેટ ઇઝ ધી પ્રોબ્લેમ। બાકી અમે તો કન્ટિન્યુઅસ તમે ચલાવી શકો છો। એટલે ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે? હા, ઇલેક્ટ્રિસિટી પર ચાલે, ડીસી વોલ્ટેજ છે એટલે કોઈ પાવર એકદમ કન્ઝમ્પશન એટલું બધું નથી સિગ્નિફિકન્ટ। મહિને 5-10 રૂપિયા જેવું આપણે પર વોલ્ટેજ ગણીએ તો એવું બિલ યુનિટ। એક તમે ડેમો દેખાડો, ચાલુ કરો એક વખત। કેટલું વજન હશે આમાં? આમાં 6 કિલો। 6 કિલો, ઓકે। તો દોસ્તો આ રીતે જો બાળક જે છે 6 કિલો સુધીનું વજન જે છે, આમ તો 12 કિલો નું કે છે ઋષભભાઈ, પણ અત્યારે 6 કિલો નું વજન મૂકેલું છે। હવે આપણે ડેમો જોઈશું કઈ રીતે આખું વર્ક કરે છે। એકવાર અંદર વેઇટ મૂક્યા પછી આપણે એકવાર હાથથી જોઈ આપવાનું રહેશે, એક વખત ખાલી એને મૂવ કરી દેવાનું છે। સ્પીડ થોડી ઓછી કરો, ચાલો સ્પીડ નું મેન્ટેન તમે અહીંથી કરી શકો છો, ત્યાં બટન છે જ। આ એવરેજ સ્પીડ છે કે આ સ્લો છે? હજુ સ્લો કરવી હોય તો બી થાય। અચ્છા, ફાસ્ટ સ્પીડ કરવી હોય તો કન્ટિન્યુ 2 કલાક સુધી તો તમે એને ચલાવી શકો, અને કોઈ પણ પ્રકારનો અવાજ નથી આવતો, નોઇઝલેસ છે। અને મેક્સ ટુ મેક્સ સ્પીડ કેટલી હશે જરાક દેખાડો, તો દોસ્તો કંઈક આ રીતે વર્ક કરે છે ઓટોમેટિક ઘોડિયું, જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ પારણું પણ કહીએ છીએ, અને અંગ્રેજીમાં ક્રેડલ કહીએ છીએ। મેક્સ ટુ મેક્સ સ્પીડ આપીએ છીએ આપણે। તો વધુમાં વધુ સ્પીડ જે છે ઘોડિયાની, 6 કિલોનું બાળક હોય તો આટલું જે છે પારણું ઝૂલે છે। બાકી તમે આને ધીમું પણ કરી શકો છો, મીડિયમ પણ કરી શકો છો, અને આ મેક્સિમમ સ્પીડ છે, આમ તો આટલી જરૂર ખાસ પડતી નથી, પણ માની લો કે જો જરૂર પડે છે તો તમે આને 2 કલાક સુધી કન્ટિન્યુ આવી રીતે ચલાવી શકો છો। અને આનું જે લાઇટ બિલ આવે છે ખૂબ જ ઓછું આવે છે, જેમ ઋષભભાઈ કીધું એમ મહિનાનું જે છે 5-10 રૂપિયા જ આવે, જો કન્ટિન્યુ રોજ તમે 2 કલાક ચલાવો તો પણ માની લો કે 50 રૂપિયા પણ આવે છે એક મહિનાનું બિલ આના કારણે, તો પણ મને લાગે છે કે એ કંઈ વધારે કહેવાય નહીં। તો દોસ્તો હવે જે આ ક્રેડલ છે પારણું જે છે એ કઈ રીતે ચાલે છે તમને દેખાડું। આ જે છે એ સ્પીડ મેન્ટેન માટેની છે કે તેમાં તમે જે છે સ્પીડ વધારીને ઘટાડી શકો છો।
આ ચાલુ બંધ કરવા માટેની સ્વિચ છે, જ્યારે આ જે છે એ છે ટાઈમરની છે. એટલે માની લો કે જો હું આમ કરું છું તો 40 મિનિટ સુધી કન્ટિન્યુ ચાલશે, અને જો આ બાજુ કરું છું તો કન્ટિન્યુ ચાલશે, મતલબ કે 2 કલાક સુધી તો ચાલશે જ એમ. તો આ પ્રકારના 3 બટન આપેલા છે આમાં. આ સ્પીડનું છે, આ ચાલુ બંધ કરવાનું છે, અને આ ટાઈમરનું છે, કેટલા ટાઈમ સુધી તમે આને કન્ટિન્યુ ચલાવવા માગો છો. તો ઋષભભાઈ, આપણે હવે શરૂઆતથી વાત કરીએ, તો તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ આ પ્રકારનું કોઈ ઓટોમેટિક ક્રેડલ પણ આપણે બનાવી શકાય? એકચ્યુઅલીમાં 2017માં હું મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, ત્યાં મારે એક કોલેજનો પ્રોજેક્ટ હતો કે કંઈક બનાવવાનું હોય, તો મેં વિચાર્યું કે ઓટોમેટિક ક્રેડલ બનાવી, જેથી કરીને કોઈ બી કે બાળકને જે અત્યારની મમ્મીઝ હોય, વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, એટલે એમને યુઝફુલ થાય એના માટે અમે એક ઓટોમેટિક ગોળિયું જે બનાવ્યું કોલેજના પ્રોજેક્ટ માટે. અને પછી એને બહુ જ બધાએ મને કીધું કે ભાઈ આ તું એક બિઝનેસમાં કન્વર્ટ કર. પછી અમે 2 વર્ષનો R&D કરીને અત્યારે એક એન્ડ યુઝર પ્રોડક્ટ મેં બહાર પાડી છે. અચ્છા, અને જ્યારે તમે શરૂઆતમાં પેલું ક્રેડલ બનાવ્યું હશે એમાં ને અત્યારમાં કેટલો ડિફરન્સ છે? પહેલું ક્રેડલ હતું એમાં બહુ જ હિન્ડરન્સ આવ્યા હતા, જેમ કે એ મોટરાઇઝ હતું, એમાં બહુ જ અવાજ આવતો હતો, અને એક મિકેનિઝમ હતું, એક દેશી ગોળ્યું હતું, એન્ડ યુઝર એસ્થેટિકલી લુકમાં પણ સારું નહોતું. અને પછી અમે જે કોઈ બી ડાઈઝ વગેરે જેમાં બી અમે જે વર્કિંગ કરવાનું હતું એ કરીને પછી અમે એક એન્ડ યુઝર પ્રોડક્ટ જે લુકમાં સારી લાગે અને યુઝર ફ્રેન્ડલી હોય એવી બનાવી. તો મેઇન લોકો જે છે એ કિંમતનું પણ ધ્યાન રાખતા હોય છે, તો કિંમત કેટલી હોય છે આ ઓટોમેટિક ક્રેડલ? અત્યારે સી ઓટોમેટિક ક્રેડલમાં અમે એક MRP જે 7,700 રૂપિયાનો ભાવ જે છે એ અમે આપ્યો છે. અત્યારે અમારું ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે, એથી કરીને અમે જે કોઈ બી ડિસ્કાઉન્ટ કાર્નિવલ અમે રન કરી રહ્યા છે એન્ડ યુઝર માટે, અમારું ટોટલી ફોકસ અત્યારે એન્ડ યુઝરને છે, એટલે અમે ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર પ્રમાણે જે કોઈ બી ડિસ્કાઉન્ટ, જેમ કે અત્યારે 10-20% જેવું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, એટલે અમે એન્ડ યુઝરને ડાયરેક્ટ એમની ડોરસ્ટેપ ડિલિવરી આપી રહ્યા છે. અચ્છા, અને માની લો કે કોઈ વ્યક્તિ જે છે સૌરાષ્ટ્રમાં છે કે પછી ઉત્તર ગુજરાતમાં છે, અહીંયા નથી આવી શકતો, એના માટે ત્યાં પહોંચી જાય એવી વ્યવસ્થા કરી? હા, એવી વ્યવસ્થા અમે ઓનલાઈન આ જ વિડીયો જેવો લાઈવ ડેમો જે છે અમે એવો જ વિડીયો એમને ટ્રાન્સફર કરીએ વોટ્સએપ થ્રુ. પછી એમના જે કોઈ બી સ્ટેટ કે સિટીના જે કોઈ બી GSRTC બસ ડેપો હોય એમાં પાર્સલ સુવિધા હોય છે આપણા કુરિયરની, અમે અહીંયાથી બસ ડેપોનું બુકિંગ કરાવી દઈએ, એમને ત્યાં સ્પોટ પર જઈને OTP આપીને એક પાર્સલ કલેક્ટ કરી લેવાનું. અચ્છા, ને તમે મને એવું કહેતા હતા કે ભાઈ આખું ઘોડિયું લેવાની જરૂર નથી. હા, માની લો કે તમારી પાસે ઓલરેડી ઘોડિયું છે, તો ક્યાં મુજબનું સેટિંગ હોય છે? આખું જેમ કે કોઈની જોડે ઘોડિયું હોય અને એને ઓટોમેટિકમાં કન્વર્ટ કરવું હોય, તો અહીંયા જે 2 કડા આપ્યા હોય જે ઘોડિયા માટે જે ખોયું લગાવવા માટે, આ કડા છે, એ કડા કાઢીને આપણે મારી આ ઓટોમેટિક કીટ નોબથી ફિટ કરી દેવાની 2 બાજુ. ઓકે, એટલે આ ઘોડિયું ઓટોમેટિક થઈ જાય. એટલે માની લો કે આટલું સેટઅપ છે એમની પાસે. હા, તો આ જે છે આ બ્લેક પાર્ટ જે છે, અને આ બ્લેક પાર્ટ જે છે એ તમારો રહેશે, જેમ કે આ તમારું જે છે બધું આખું આ બે આખું અમે આપીએ છીએ એક બોક્સમાં પેક કરીને ટોટલ. અને આ પણ આવી ગયું એમાં કે આ? નહીં, આ નહીં, આખું ઘોડિયું લે તો આવે અંદર. અચ્છા અચ્છા, આખું ઘોડિયું લેશો મિત્રો તો તમને આખે આખું સેટઅપ આવશે, જેની કિંમત 7,700 છે. અને માની લો કે ખાલી આટલું સેટઅપ લેવું છે તો એનું કેટલું થશે? એનું અત્યારે 5,500 રૂપિયા અમે MRP રાખી છે, એમાં બી અત્યારે 10-15% જેવું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, એટલે 4,500 કે 4,600 તમને પડે. તો આ સેટઅપ તમે કરી જાઓ કે પછી એમને સમજાવો તમે? એમને અમે ડેમોન્સ્ટ્રેશન વિડીયો મોકલી આપીએ છીએ, ડેમોન્સ્ટ્રેશન વિડીયોથી એમાં બધું જ એમને માહિતી ક્લિયર થઈ જાય, તો બી એમને કઈ તકલીફ હોય તો વિડીયો કોલ થ્રુ અમારા એમ્પ્લોયીઝ એમને હેલ્પ કરે છે. તો દોસ્તો, આમાં 2 પ્રકારની સિસ્ટમ છે, તમે આખે આખું લઈ શકો છો જેની કિંમત 7,700 છે. અને જો તમે તમારી પાસે ઓલરેડી એક પારણું છે, ઘોડિયું છે, અને તમે ખાલી આજ સેટઅપ લેવા માંગો છો, તો સેટઅપમાં આ જે બ્લેક કલરનો પાર્ટ જે તમને દેખાય છે, આ આવી ગયું, આ આવી ગયું, પછી આ પ્રકારનું આવી ગયું, એ તમામ વસ્તુઓ તમને 5,500 પડશે. અને ઋષભભાઈ જે છે એની ટીમ તમને સમજાવી દેશે કે કઈ રીતે આખું સેટઅપ કરવાનું, અને જે છે તે આખું સેટઅપ ઊભું થઈ જશે. તો આમાં કોઈ વોરંટી કે એવું કઈ હોય છે કે ભાઈ? અમે કસ્ટમરને 6 મહિનાની વોરંટી આપી રહ્યા છે મશીનની, કોઈ પણ જાતની વોરંટીમાં કવર થાય, એમાં કઈ બી તકલીફ પડે એ અમે રિપેર કરી આપીએ પોસિબલ હોય તો, નહીં તો બહુ દૂરનું કેવું હોય તો અમે પૂરેપૂરું રિપ્લેસ કરી આપીએ છીએ. અચ્છા, રિપ્લેસ પણ કરી આપો છો, વધારે મેજર કોઈ ઇશ્યુઝ હોય છે તો એના કારણે. અને બીજી વાત એ છે કે આ જે તમારું સેટઅપ છે એ અંદર કયા પ્રકારનું મિકેનિઝમ છે? અંદર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ છે જે મેગ્નેટને રિપલ કરે છે, બીજી કોઈ જ વસ્તુ નથી, અને એના થ્રુ મેગ્નેટ રન થાય છે. અચ્છા, તમે એમ કહેતા હતા કે આમાં શોર્ટ લાગવાની શક્યતા નથી, તો એ કયા કારણે? એ DC વોલ્ટેજ હોય, જેમ કે DC વોલ્ટેજ 12 વોલ્ટ, લેપટોપ નું ચાર્જર હોય, મોબાઈલ નું ચાર્જર 5 વોલ્ટનું હોય, લેપટોપ નું ચાર્જર 12 વોલ્ટનું હોય, સેમ એ રીતનું એક પાવર સપ્લાય અમે આપેલો છે જેથી કરીને કરંટ ના આવે સ્વિચ ચાલુ હોય તો પણ. અચ્છા, એટલે કરંટ લાગવાની શક્યતા બિલકુલ નથી, બિલકુલ નથી, બરાબર ને? તો દોસ્તો, આ રીતે સેફ પણ છે બાળક માટે. તો જો અહીંયા પિન છે, એ પિન જે છે
તે અહીંયા જશે અને તમે આવી રીતે ઇલેક્ટ્રિક જે છે આપણે કોઈ પણ વસ્તુ સ્વિચમાં રાખતા હોય એ રીતે તમે રાખી અને આ ઓટોમેટિક ગોળીઓ ચલાવી શકો છો ઘરે ખૂબ જ ઓછા ખર્ચે, તમારો સમય પણ બચશે અને તમારું બાળક જે છે તે વ્યવસ્થિત સૂઈ શકશે, આરામ કરી શકશે. તો ઋષભભાઈ, ઘણી વખત એવું થાય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કે લાઇટ જતી રહે, તો એવા સમયે શું? એવા સમયે અમે એક એવી જે સિસ્ટમ આપી છે જેથી કરીને આપણે કશું કરવાની જરૂર નથી. ફોર એન એક્ઝામ્પલ, અત્યારે લાઇટ નથી તો તમારે કઈ ડિસએંગેજ કરવાની જરૂર નથી, જેમ છે એમ જ ગોળ્યું રાખવાનું છે. હાથથી હિંચકો ઝુલાવવાનો છે, બે બાજુ બેરિંગ બે બે આપેલી છે, તેથી કરી એક વાર હિંચકો ઝુલાયા પછી અડધી થી એક મિનિટ સુધી આ હિંચકો ચાલતો રહે. અચ્છા, મતલબ કે લાઇટ ન હોય તો પણ ઇઝીલી રીતે એ ચલાવી શકે છે અને ચાલુમાં પણ તમે હાથથી હિંચકો નાખી શકો છો. અચ્છા, ઇન કેસ ચાલુ હોય તો પણ. હવે દોસ્તો, આખું સેટઅપ કઈ રીતે થાય છે તમને હું દેખાડું. આ એક સાદું પારણું છે, જો આમાં તમે કોઈ કીટ કેવું લાગેલું નથી, બરાબર છે? આ બધું જે છે એ આખું સેટઅપ ઓલરેડી સેટ થયેલું છે. તો આમાં શું કરવાનું છે ઋષભભાઈ? આમાંથી આ હુક અહીંયાથી કાઢી દેવાનો છે. ઓકે, આ હુક આપણે કાઢી દીધો અને આની જગ્યાએ આપણી ઓટોમેટિક કીટ લગાવી છે. આ તમારી કીટ જે છે આ લાગી જશે, બરાબર ને? બંને બાજુ આ લાગી જશે. તો ઋષભભાઈ, અત્યારે હાલમાં કેટલું સેલિંગ થતું હશે? આપણે મહિને લગભગ 80-90 કીટો અમે ઓટોમેટિક ગોળિયા વેચી રહ્યા છે અને પ્લસ બધું થઈને મેન્યુઅલ ક્રેડલ્સ બી અમારા 300-350 જેવા મહિને જઈ રહ્યા છે. એટલે એને બધું થઈને 350-400 ની આસપાસ ખરું. માની લો કે ઘણા લોકો જે છે તમારો કોન્ટેક્ટ કરવા માંગે છે, લેવાનો પ્લાન છે, તમારો જે જગ્યા છે ત્યાં આવી શકતા નથી, તો કઈ રીતે શું થાય અને કઈ રીતે કોન્ટેક્ટ કરે તમારો? એ મેં મારો કોન્ટેક્ટ નંબર બધે જ આપેલો છે, જેમ કે 7802906340 એ મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરે છે. મારી સેલ્સ ટીમ એમને હેન્ડલ કરીને ટોટલી એમના ક્વેશ્ચન નો જે કોઈ બી આન્સર હોય એ આપે છે. માની લો કે કોઈને ડેમો જોતો હોય તો એ વિડીયો મોકલી દે, વિડીયો મોકલી દે કે ભાઈ કઈ રીતે વર્ક કરે છે, શું વગેરે વગેરે. અચ્છા, અને તમે જે વોરંટીનું કીધું 6 મહિનાની તમે વોરંટી આપો છો, બાકી આમ તમને કેટલું લાગે, કેટલો ટાઈમ ચાલે એમ? આમ આ મોસ્ટલી આમાં કઈ બગડે એવું કશું હોય, એ વાત સાચી છે, પણ જો કઈ બી બગડે તો અમે તરફથી બેકએન્ડ સપોર્ટ બી હોય છે, જો ઓનલાઈન સપોર્ટ હોય એ બી મળી જાય, અને કદાચ કે બગડવા જેવું લાગતું હોય તો એ અમારે અહીંયા ટ્રાન્સપોર્ટ થ્રુ મોકલી આપે છે અને અમે એમને રિપેર કરીને વિધિન અ ડે શિફ્ટ કરી દઈએ છીએ.